गुड मॉर्निंग जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों, अपने खास आमनो चैप्टर की शुरुआत कर ली थी। खास आमनो ये बीजू कहीं नहीं आमनो दत है, पर जयरे वेपारी द्वारा पेटा चोपड़ो राखवा आवतो होय आमनो की जगह तो जे व्यवहारों पेटा एट के वस्तुना खाना वस्तु पेटा एट्ले माल अंगे पेटा रोकड़ेल के एम नोधा न आएगा होवहारों खास आमनोन में लखता होटला व्यवहारों आमनोन चोपड़ो राखो ए जगह पेटा चोपड़ा में अमुक पानाओ छोड़ी एनी अंदर आमनोन व्यवहारों लखी देने खास आमनोन तरीके ओखाए। तो आप आज थी दाखलाओं की शुरुआत करिए। उदाहरण नंबर एक, युवराज लेणी हूँडी देवी हूँडी खरीद परत और वेचाण परत व्यवहारों अलग पेटा राखता नहीं। एट आ युवराज नाम व्यापारी है एने खरीद परत व्यवहारों वेचाण परत व्यवहारों हूँडी व्यवहारों अलग पेटा राखी नहीं। जो एना पेटा राखेली हो तो खरीद परत अंगे व्यवहारों खरीद माल अंगे जो पेटा है खरीद परत नोन में लखाए, वेचाण परत अंगे व्यवहारों वेचाण परत नोन में लखाए, लेणी हूँडी के देवी हूँडी अंगे व्यवहारों लेणी हूँडी नोन के देवी हूँडी नोन में लखाए, पर एवं कोई व्यवहारों पेटा राखी नहीं। आ बदा व्यवहारों क्या लखाए? आमनोन चोपड़ा में लखाए अथवा तो आमनोन चोपड़ा राखवा जगह ए बदा व्यवहारों पेटानोन चोपड़ा में छेल्ला पाने लखाए, जेने खास आमनोन तरीके ओळखाय। नीचेना व्यवहारों की नोंध खास आमनोन में लखो। खास आमनोन चोपड़ा में लखो एटले आपणे आमनोन चोपड़ा की जेम ज खाना तैयार करवाना अने आमनोन जे रीते बनावीए ते ज रीते खास आमनोन बनावानी। शुं आवे ने शुं जाय ए आधारे। नंबर एक, मयूर नामना देवादार पर लेणानी वसूलात माटे रूपिया 8000 की हूँडी लखी थी जे तेमणे स्वीकारीने परत करी। अपना रुपया 7000 ना देवा पेटे केतने लखेली रुपया 5000 की हूँडी अपने स्वीकारीने परत करी। मयूरे स्वीकारेली हूँडी पाकती तारीखे न कराई। रुपया 4000 ना माल चेतन ने परत करियो। आ माल 10 दिवस पहला 3 मास की मुदते शाक पर खरीदवामां आव्यो हतो। प्रणवे रुपया 2000 ना माल परत करियो जे आपणे 2 मास की मुदते शाक पर वेच्यो हतो। हवे अपने खास आमनोन तैयार करवानी छे एटले खाना पहेला तैयार करी नाखी। હવે આપણે શરૂઆત કરીએ। હુંડી અંગેના વ્યવહારોની આમનોંધ બનાવવા પહેલા હુંડી એ શું છે એ પહેલા આપણે સમજી લઈએ। અત્યારે આપણે એક ઉદાહરણ આપું છું, તમારે ખ્યાલ રાખવાનો છે। હુંડી અંગેનું ચેપ્ટર ભાગ 2 ની અંદર આવશે ત્યારે આપણે એનામાં વિગતે વાત કરીશું। અત્યારે આપણે હુંડીના વ્યવહારો સોલ્વ કરવા માટે બેઝિક જે જરૂરિયાત છે એની આપણે એક વાત કરીએ। હુંડી શું છે, એ કેવી રીતના વર્ક કરે, આ બધી બાબતો માટે તો આ જે એક ઉદાહરણ અત્યારે સમજાવું છું એ તમારે જ્યાં સુધી કોમર્સ ભણો છો ત્યાં સુધી એ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, બરાબર। હુંડી, હુંડી એટલે આગળ મેં તમને કીધેલું હતું કે હુંડી એટલે એક પ્રકારનો ચેક, બરાબર। હુંડી એટલે એક પ્રકારનો ચેક, ચેક જે રીતે કામ કરે તે જ રીતે હુંડી કામ કરે। ચેક કેવી રીતે કામ કરે? તો આપણે પૈસા ચૂકવવાના હોય તો આપણે ચેક પર સિગ્નેચર કરી આપીએ અને સામેવાળાને ચેક આપીએ, એ બેંકમાં પ્રેઝન્ટ કરે એટલે એને પૈસા મળી જતા હોય। આપણે કોઈ પાસે ચેક લેવાનો હોય તેની પાસે ચેક પર સહી કરાવીને આપણે ચેક લઈ લઈએ
બરાબર, જે તારીખ હોય એ તારીખ આપણે બેંકની અંદર ચેક પ્રેઝન્ટ કરીએ એટલે આપણને પૈસા મળી જાય. બરાબર ને? એટલે ચેક શું કામ કરે? ચૂકવણીનું કામ કરે અને વસૂલાતનું કામ કરે. બરાબર? તો એ જ રીતના હુંડી પણ કામ કરે છે. હુંડી પણ આપણે પ્રેઝન્ટ કરીએ એટલે એના પૈસા આપણને મળી જતા હોય, અને આપણે હુંડી લઈએ તો આપણને હુંડી સોરી પ્રેઝન્ટ કરીએ એટલે આપણને એના પૈસા મળી જતા હોય, ને કોઈ આપણી પાસે પ્રેઝન્ટ કરે તો આપણે એને પૈસા ચૂકવી દેવાના હોય. રાઈટ? તો એક બહુ સરસ મજાનું ઉદાહરણ સાથે આપણે સમજીએ હુંડી શું છે. માની લઈએ કે આપણે બિલ્લી મોરાની અંદર આપણો એક બિઝનેસ છે, ખુરશી એટલે કે ફર્નિચર બનાવવાનું. બરાબર? આપણે ખુરશી ટેબલ આ બધું બનાવીએ છીએ. બરાબર? હવે ધારો કે માની લઈએ કે આપણું જે ફર્નિચર છે, બરાબર છે, એ અહીં આપણે દિલ્હી મોરામાં વેચીએ છીએ. ધારો કે સુરતમાં કોઈ ફર્નિચરવાળો હોય અને એને આપણી ફર્નિચરની બનાવટ પસંદ આવે, ક્વોલિટી પસંદ આવે, બરાબર છે, તો એ આપણી પાસે ફર્નિચર ખરીદવા માગતો હોય. સુરતમાં એ બિઝનેસ કરતો હોય, એણે સુરતની અંદર ફર્નિચર વેચવાનું હોય તો આપણી પાસે ખરીદીને એણે વેચવું છે, તો એ આપણને ઓફર આપે કે મને આટલા રંગ ખુરશી જોઈએ છે, આટલા રંગ ટેબલ જોઈએ છે, આટલા રંગ આ વસ્તુ જોઈએ છે. બરાબર છે? આપણને આ રીતે એ ઓફર આપે છે કે મારે આટલી આટલી વસ્તુ જોઈએ છે, પણ કન્ડિશન એ છે કે પૈસા હું 2 મહિના પછી આપીશ. બરાબર? કે 1 મહિનો પછી આપીશ. બરાબર? તો આપણે એને જાણતા નથી. બરાબર? એ આપણી પાસે ઉધાર વસ્તુ માગે છે. હવે આપણે ધંધો કરવો હોય, ધંધો એક્સપાન્ડ કરવો હોય તો ઉધાર આપણે આપવું જ પડે. બરાબર છે? પણ ઉધાર આપતા એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય ઉઘરાણીનું, કારણ કે ધંધો વધારવા માટે આપણે વેચાણ વધારે, ધંધો એક્સપાન્ડ કરવા માટે વેચાણ વધારીએ પણ જે વેચાણ કરેલું એના પૈસા જ નહીં આવવાના હોય તો પછી ધંધો મુશ્કેલીમાં મુકાઈ જાય. બરાબર ને? તો એટલા માટે જ્યારે આપણે ઉધાર આ રીતના 2 વસ્તુ છે અહીંયા, આપણે વેચાણ પણ કરવું છે અને પાછા આપણને આપણા પૈસાની સિક્યુરિટી પણ જોઈએ છે. બરાબર છે? તો એ આપણને ઓફર આપે છે કે ભાઈ 2 મહિના પછી પૈસા આપીશ, મારે આટલું ફર્નિચર જોઈએ છે. બરાબર છે? આપણી પાસે ઓર્ડર મોટો હોય, આપણે એને વેચવું છે પણ સામે પૈસાની સિક્યુરિટી પણ જોઈતી છે, તો આપણે એને કહીશું કે ભાઈ 1 મહિના પછી તું પૈસા આપશે એની ખાતરી શું, કે 2 મહિના પછી પૈસા આપશે એની ખાતરી શું? બરાબર? એટલે તું મને પહેલાં પૈસા આપી દે, હું તને પછી ફર્નિચર આપું. બરાબર? હવે પેલો વાત કરે કે ભાઈ કન્ડિશન જ આપણી છે, ઉધાર આપતો હોય તો જ મારે જોઈએ, અત્યારે મારી પાસે કેશ નથી. બરાબર છે? તો ક્રેડિટ પર આપતા હોય તો મારે જોઈએ. હવે આપણે ક્રેડિટ પર એને આપવું પડે. બરાબર? જો આપણે બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો આપણે જ્યારે એને ક્રેડિટ પર આપીએ, બરાબર છે, તો આપણને એની ક્રેડિટની ખાતરી થવી જોઈએ. હવે આપણે એને એમ પૂછીએ કે તું પૈસા આપી દેશે કે તારી ક્રેડિટ છે કે, તો એ ના થોડી પાડે. બેંકમાં આપણે લોન લેવા જઈએ, મેનેજર આપણને પૂછે કે હપ્તા ભરી દેશે, કે આપણે ના પડવાના છે, નહીં 2 હપ્તા ભરીને પછી ત્રીજો હું નહીં ભરે, એવું આપણે કહેવાનું છે? નથી કહેવાનું. બરાબર છે? તો આ રીતે એમ ખેંચતાણ ચાલ્યા કરે તો ધંધો શક્ય જ નહીં બને. બરાબર? આપણે ઉધાર આપવું છે, એની પાસે ખાતરી જોઈએ છે, એને આપણી પાસેથી વસ્તુ જોઈએ છે. બરાબર છે? એ વસ્તુ માગે છે, આપણે પૈસા માગીએ છીએ. બરાબર? આ પોસિબલ જ નહીં થાય. બરાબર? એ ઇમ્પોસિબલ હોય એને પોસિબલ કોણ બનાવે? હુંડી બનાવે. બરાબર? આ તો આપણે સુરત ને દિલ્હી મોરાની વાત કરી, પણ સુરત સોરી દિલ્હી મોરાને આપણું ફર્નિચર દાખલા તરીકે વિદેશમાં વેચવું હોય, અમેરિકામાં, તો ત્યારે ક્રેડિટ જ આવતી હોય. બરાબર? તો ત્યારે કેવી રીતના થાય? તો આવા અશક્ય વેપારને શક્ય કોણ બનાવે? હુંડી. તો એ હુંડી કેવી રીતે બનાવે? તો હુંડી એટલે એક પ્રકારની જે બંને વચ્ચે જે કન્ડિશન થયેલી હોય એનું લખાણ એટલે હુંડી. એકદમ દેશી ભાષામાં જો કહીએ તો એણે જે આપણને ઓફર આપેલી છે એનું આપણે લખાણ કરીએ. એણે આપણને કીધું છે કે 1 મહિનો પછી હું તમને પૈસા આપી દઈશ, એટલે માની લઈએ કે આપણે 1 જાન્યુઆરી આપણે એને માલ વેચેલો હોય તો 1 મહિનો પછી એટલે 1 ફેબ્રુઆરી એણે આપણને પૈસા આપવાના થાય, એવું એણે પ્રોમિસ આપેલું છે. હવે 1 તારીખે આપણને પૈસા આપી દેશે એવું લખાણ એટલે હુંડી. હુંડી અને ચેકમાં ફર્ક શું છે? તો ચેક એ ચોક્કસ ફોર્મેટની અંદર છાપેલો હોય અને એની અંદર લખવામાં આવે, જ્યારે હુંડી કોઈ ચોક્કસ ફોર્મેટની અંદર છાપેલું હોતું નથી. હુંડી એક આપણા સામાન્ય કાગળ પર પણ લખવામાં આવે, નોટના કાગળ પર પણ લખવામાં આવે, આપણા ધંધાના લેટર પેડ પર પણ લખવામાં આવે. બરાબર? એટલે
હુંડી માટે કોઈ ચેક જેવું ચોક્કસ ફોર્મેટ હોતું નથી, બરાબર? ચેક માટે ચોક્કસ ફોર્મેટ હોય, પે ટુ કોને આપવાના એ, અને આપણી સહી કરવાની હોય, અમાઉન્ટ જે હોય એ આંકડામાં લખવાની, એના શબ્દમાં લખવાની હોય, તારીખ હોય, બરાબર છે, આટલું હોય અંદર, બરાબર? એ રીતના હુંડીમાં કોઈ ફોર્મેટ હોતું નથી. હુંડી આપણે સિમ્પલ કાગળિયા પર પણ લખવામાં આવે, બરાબર? તો આપણું ધંધાનું લેટર પેડ હોય એની ઉપર આપણે હુંડી લખીએ, બરાબર? કેવી રીતે હુંડી લખવામાં આવે એક એક્ઝામ્પલ તમને બતાવો. આ રીતે દાખલા તરીકે આપણું ધંધાનું લેટર પેડ છે, બરાબર? આપણા ધંધાનું નામ છે શિવમ ફર્નિચર દિલ્હી મોરા, બરાબર? ફોન નંબર ને આ ને તેને ઈમેલ ને જીએસટી ને આ ને તે નંબર ને બધું લખેલું હોય, બરાબર? હવે આપણે લખીએ, કન્ડિશન પેલા આપેલી છે, આપણે પૈસાની સિક્યુરિટી માટે આપણને લખાણ જોઈએ, એટલે લખાણ આપણે કરીએ. શું કરીએ? આથી તમે સુરતના વેપારી શ્રી રાધેશ્યામ ફર્નિચર માર્ટ તમારા ઓર્ડર મુજબ આટલાનો ખુરશી ને ટેબલ ને બધા થઈને રૂપિયા 20,000 નો માલ 1/1/2020 ના રોજ મોકલેલ છે, જેના નાણા એક માસ પછી એટલે કે 1 ફેબ્રુઆરી 2020 બીજો આમાં છૂટના 3 દિવસ આપવામાં આવે, બરાબર? છૂટના 3 દિવસ, 1 જાન્યુઆરી વેચ્યું એટલે 1 મહિનો કેર પૂરો થાય 1 ફેબ્રુઆરી, બીજા 3 દિવસ એને છૂટના આપવામાં આવે હુંડીમાં. કેમ? તો કે 1 તારીખે કદાચ રવિવાર હોય કે જાહેર રજાનો દિવસ હોય તો બેંક બંધ હોય તો પેલો પૈસા નહીં આપી શકે, એટલા માટે છૂટના 3 દિવસ આપવામાં આવે. એટલે કે 4/2/2002 ના રોજ નાણા ચૂકવવા બંધાવ છો, બરાબર? અહીંયા લખીએ હુંડી લખનાર, બરાબર? ને અહીંયા આપણી સિગ્નેચર કરી દઈએ, અહીંયા હુંડી સ્વીકારનાર, બરાબર? ને અહીંયા છે ને ખાનું આવે તેમાં રેવન્યુ સ્ટેમ્પ મારી દઈએ આપણે, ટિકિટ, બરાબર? ટિકિટ મારી દઈએ, બરાબર? અને આ રીતે આપણે લખાણ કરી દઈએ. આ લખાણમાં શું છે? લખાણમાં મેઇન લખાણ કરવાનો મેઇન પર્પસ એ છે, અને લખાણની અંદર શું આવવું જોઈએ? તો એણે જે આપણને આપણી વચ્ચે જે એની અને આપણી વચ્ચે જે કન્ડિશન થઈ છે, મૌખિક જે વાત થઈ છે, એનું લેખિતમાં લખાણ, બરાબર? એ હુંડી થશે. હવે આ હુંડી આ રીતના આપણે લખવામાં આવે, બરાબર? હવે અસ્તિત્વમાં ક્યારે આવે? એ લીગલ ડોક્યુમેન્ટ ક્યારે બનશે? ચેક, ચેકબુક આપણા ઘરમાં પડેલી હોય તો કોરા ચેકની કોઈ વેલ્યુ નથી, બરાબર? જ્યાં સુધી એના પર ઓથોરાઇઝ સિગ્નેચર નહીં થશે ત્યાં સુધી તો એ કાગળ જ છે, એની કોઈ વેલ્યુ નથી. એ અસ્તિત્વમાં ક્યારે આવે? ચેક એની વેલ્યુ ક્યારે ઊભી થાય? તો તેના પર જ્યારે ઓથોરાઇઝ સિગ્નેચર થશે ત્યારે. તો આપણે જ્યારે એની કન્ડિશન પ્રમાણેનો માલ તૈયાર કરીએ, આટલી ખુરશી, આટલા ટેબલ, આ તે બધું તૈયાર કરી દઈએ, બરાબર? ટેમ્પામાં ભરાઈ દઈએ, બરાબર? ટેમ્પામાં ભરાઈ દઈએ. માલ મોકલતી વખતે આ કાગળ પણ આપણે તૈયાર અહીંયાથી કરાવી દઈએ. કાગળ તૈયાર કરાવીને એને આપણે કોરા કવરમાં, સોરી, એક કવરની અંદર મૂકી દઈએ. પછી પેલા ટેમ્પાવાળાને ઇન્સ્ટ્રક્શન આપી દઈએ કે ભાઈ જો તારે કામ કરવાનું, સુરત આ જગ્યાએ જવાનું, રાધેશ્યામ ફર્નિચર માર્ટ વાળો છે, ગોલ્ડન રોડ પર છે, ત્યાં જવાનું, ત્યાં પહેલા માલ નહીં ઉતારવાનો, પહેલા આ જે કવર છે એને આપવાનું, બરાબર? કવર આપવાનું, આ વંચાવે એના પર આ રેવન્યુ સ્ટેમ્પ મારેલો છે એના પર સહી સિક્કા થાય, પછી જ માલ ઉતારવાનો, ને જો એ સહી સિક્કા કરવા ના પાડે તો માલ લઈને પાછા આવી વાપરવાનો, બરાબર છે? સહી સિક્કા કરવા ના પાડે, ડેટ મીન્સ કે એ જે કન્ડિશન થયેલી છે એનો સ્વીકાર નહીં કરે, 4 તારીખે પૈસા આપવાના એને થાય છે એ અસ્વીકાર કરી દે, અસ્વીકાર કરીએ પછી આપણે એને માલ થોડો આપીએ, બરાબર ને? આપણે પૈસાની સિક્યુરિટી જોઈએ એટલા માટે આ લખાણ કરેલું છે, રાઈટ? તો
આપણી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ટેમ્પર અહીંયાથી નીકળે ત્યાં સુરત પહોંચી જાય, સુરત પહોંચી જાય એટલે આપણી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એ પેલા વેપારીને પેલી હુંડી આપી દે, એટલે કે આ કાગળ જે છે એ પેલા વેપારીને આપી દે. વેપારી આખું કાગળ વાંચશે, બરાબર છે, કે ભાઈ પહેલી તારીખે માલ આટલા રૂપિયાનો વેચેલો છે, બરાબર, આના પૈસા એક મહિનો પછી છૂટના 3 દિવસ એટલે 4 તારીખે મારે આપવાના થાય છે, બરાબર. એને જ આપણને 1 મહિનાનો ટાઈમ આપેલો હતો અને એ પ્રમાણે જ આપણે લખાણ કરેલું છે, એટલે એ સમજી જશે કે નહીં આ મેં કીધેલું એ પ્રમાણેનું લખાણ છે, 4 તારીખે મારે વાત પ્રમાણે મારે પૈસા એને આપવાના થાય છે, બરાબર. એ એના મેનેજર હશે, તેને કહેશે કે ભાઈ લેની આપણે રેવન્યુ સ્ટેમ્પ છે, આપણે ધંધાનો સિક્કો મારી દે, હું સહી કરી દઉં, એટલે પેલો સિક્કો મારી દેશે, આ સહી કરી દેશે, સહી કરીને ટેમ્પાવાળાને આપી દેશે. સહી કરે એટલે એને શું કર્યું કહેવાય, અહીંયા એ સિગ્નેચર કરશે રેવન્યુ ટિકિટ મારીને એના પર, એટલે એનો મતલબ એ થશે કે એણે જે આની અંદર કન્ડિશન લખેલી છે તે સ્વીકારી છે, એટલે કે 4 તારીખે પૈસા આપવાનું એણે સ્વીકાર્યું છે, અને એણે એ પણ સ્વીકાર્યું છે કે મને આટલા રૂપિયાનો માલ મળેલો છે જેના પૈસા મારે 4 તારીખે આપવાના છે, એટલે અહીં સિગ્નેચર કરશે પછી હુંડી અસ્તિત્વમાં આવશે, ત્યાં સુધી એની વેલ્યુ કોઈ નથી, ત્યાં સુધી તે કાગળ જ છે, બરાબર. આજે આપણે એમ લખી દઈએ કે ભાઈ મારે એની પાસે પૈસા લેવાના છે, ચેક જ લખ્યા કરે, તેથી કે પૈસા લેવાના થોડા થઈ જાય, બરાબર. હું તમારા ઘરે ચેકબુક લઈ આવું ને તેમાં અમાઉન્ટ ભરી દઉં ને પછી હું તમને એમ કહું કે તમારી ચેકબુક છે, જો મારે તમારી પાસે પૈસા લેવાના છે, તો તમારી સહી જ નહીં હોય તો કેવી રીતના લેવાના થાય, એટલે ત્યાં સુધી તો એ કાગળ જ છે. એણે હુંડી સ્વીકારી, હુંડી સ્વીકારવું ધેટ મીન્સ કે સુરતવાળા શું કર્યું, દેવાનો સ્વીકાર કર્યો, બરાબર. એણે દેવાનો સ્વીકાર કર્યો કે 4 તારીખે મારે પૈસા દેવાના છે, રાઈટ. ટેમ્પાવાળાને હુંડી આપી દીધી, ટેમ્પાવાળાએ હુંડી લઈ લીધી, કવરમાં મૂકી દીધી, માલ ઉતારી દીધો, ત્યાં પહેલાં માલ ચેક કરી દીધો, ટેમ્પાવાળા આવીને હજી આપણને હુંડી આપી જશે. આવું બધી જગ્યાએ આપણે જોઈએ, તમે જોજો કોઈ પણ જનરલ સ્ટોર હોય તમારી આજુબાજુ તો ત્યાં ઘણી બધી એજન્સીઓ વાળા આવતા હોય, તો બાલાજીની એજન્સી વાળો દાખલા તરીકે ટેમ્પો આવે તો ટેમ્પામાંથી ઉતરીને હી તો માલ ઉતારી નહીં પાડે દુકાનમાં, પહેલા એમાંથી એક સેલ્સમેન ઉતરશે પાકીટ ભરેલું હોય, બરાબર, તે ત્યાં દુકાનમાં જશે, ઓર્ડર લખશે, પેલા દુકાનવાળા પાસે સિગ્નેચર કરાવશે, 1 type of hoodie સિગ્નેચર કરાવશે, એ સિગ્નેચર કરાવશે તો એની અંદર લખાણ શું કરેલો હશે કે આટલો માલ અહીંયા ઉતારેલો છે, એના પૈસા આટલા મહિનાની ક્રેડિટ છે, આટલા મહિના પછી તમારે આપવાના છે, બરાબર. પછી પેલા એના માણસને કહે કે ભાઈ 2 કાર્ટૂન અહીંયા ઉતારી દે, 3 કાર્ટૂન અહીંયા ઉતારી દે, તમે જોજો, બરાબર ને. એ સેલ્સમેન શું કરશે, એ જે પેલું સિગ્નેચર કરેલું કાગળ છે એ કંપનીમાં આપી દેશે. કંપની શું કરશે કે જે તારીખ માંગેલી છે, ધારો કે 4 તારીખ માંગેલી હોય, 4 તારીખે દુકાને ઉઘરાણી વાળો બીજો માણસ મોકલશે કે ભાઈ જો આજે 4 તારીખ પૈસા આપવાના, એટલે પેલા પા પૈસા એ કલેક્ટ કરી લેશે. ટેમ્પાવાળો શું કરશે, સાંજે આવીને આપણને હુંડી આપી દેશે, બરાબર. આપણે જોઈ લેવું, બરાબર, કે ઓકે સિગ્નેચર કરેલી છે, સહી સિક્કા કરેલા છે, ઓકે ચાલો હવે આપણે 4 તારીખ સુધી આપણે એને મૂકી રાખીએ, બરાબર છે, લોકરમાં મૂકી રાખીએ. આપણા 4 તારીખ આવે, આપણે લોકરમાંથી હુંડી કાઢીએ, સુરત જઈએ, પેલા વેપારીને બતાવીએ ભાઈ જો આજે 4 તારીખ પૈસા આપવાના થાય છે, પેલો હુંડી લેશે, એના મેનેજરને આપશે, લે ભાઈ આજે 4 તારીખ છે, બરાબર, પૈસા આપી દે. જે રીતના બેંકવાળો કેમ ચેક લઈ લે પૈસા આપી દે, તે રીતના એ આપણી પાસે હુંડી લઈ લેશે ને આપણને પૈસા આપી દેશે, ધંધો પૂરો, ધંધો પૂરો, અહીંયા વાત પતી ગઈ, બરાબર. તો અહીંયા આ રીતનું હુંડીની અંદર પ્રોસેસ થતી હોય. હવે આપણે દાખલો આ ગણવા માટે આપણે શું વિચારવાનું, તો કોના માટે હુંડી 2 પ્રકારની હોય, લેણી હુંડી અને દેવી હુંડી. એક પક્ષકાર માટે એ લેણી હુંડી હોય તો એ બીજા પક્ષકાર માટે દેવી હુંડી હોય, બરાબર. એક પક્ષકાર માટે એ લેણી હુંડી હોય તો બીજા પક્ષકાર માટે દેવી હુંડી હોય. તો આપણે વિચારીએ કયા પક્ષકાર માટે દેવી હુંડી હોય, તો આપણે છે ને સુરત વાળો છે આપણા ઉદાહરણમાં, તો દેવી હુંડી કોના માટે કહેવાય, દેવી હુંડી એટલે દેવાના પૈસા. આપણા ઉદાહરણમાં દેવાના પૈસા કોણે થાય, સુરતવાળાએ. કોણ પૈસા થાય, સુરતવાળાએ, કારણ કે આપણે માલ એને વેચેલો છે, એણે આપણી પાસેથી ખરીદેલો છે, એટલે પૈસા એણે દેવાના થાય, એટલે એના માટે એ શું થશે, દેવી હુંડી થશે. અને આપણા માટે શું થશે, લેણી હુંડી થશે, બરાબર છે. હુંડી આપણે આમાં બનાવીએ ત્યારે આ ચેપ્ટર આવશે ત્યારે હવે આમાં વિગતે આપણે ઊંડાણથી જોઉં, અત્યારે ખાલી આપણે અહીંયા આટલું વિચારીએ. હવે તમને એવું વિચારાવે કે એનું ચેપ્ટર છે તો અત્યારે આમાં આપવાનું શું કામ હતું, પણ આ ચેપ્ટરમાં ખાસ આમની અંદર કયા કયા પ્રકારના વ્યવહારો આવે તે ત્યાં એને બતાવવું પડે ને,
એને ખાસ આમનાને પેટાનોમાં સમાવી દીધી. પેટાનોન તરીકે એમાં કયા કયા પ્રકારના વ્યવહારો આવે એ સમજાવવા માટે આપણને અંદર આપેલું છે. આની અંદર ભૂલ સુધારણાના વ્યવહારો પણ આપેલા છે, બરાબર છે? તે પણ એનું પણ ચેપ્ટર છે. ચેપ્ટર આવતે આવશે ત્યારે ડિટેલમાં, પણ એ બધા વ્યવહારો ક્યાં ક્યાં લખાય તેના માટેની આ વાત છે, બરાબર? તો અત્યારે આપણે આ રીતે એને ટ્રીટ કરીએ. જો જે હુંડી સ્વીકારે તેના માટે દેવી હુંડી થાય, બરાબર? સ્વીકારે એના માટે દેવી હુંડી થાય અને હામાવાળા માટે લેણી હુંડી થાય. આપણા ઉદાહરણની અંદર પહેલાં સ્વીકાર્યું, સિગ્નેચર કરે ને તે સ્વીકારે, દેવાનો સ્વીકાર કરે. સ્વીકારનાર માટે દેવી હુંડી, એટલે હુરતવાળા માટે દેવી હુંડી થાય તો આપણા માટે લેણી હુંડી, બરાબર? આપણા માટે જો દેવી હુંડી થાય, આપણે કોઈએ લખેલી હુંડી, આપણે ધારો કે વલહાટથી માલ મંગાવ્યો ને વલહાટવાળા આવી રીતના હુંડી લખીને મોકલે, આપણે સિગ્નેચર કરીને માલ લઈ લેતો હોય તો આપણે હુંડી સ્વીકારી ગયા હોય, તો આપણા માટે દેવી હુંડી, વલહાળવાળા માટે લેણી હુંડી, બરાબર? એ રીતે તો એ રીતે આપણે આ વ્યવહાર સોલ્વ કરીએ. જો પહેલો વ્યવહાર, મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8000ની હુંડી લખી, જે સ્વીકારીને પરત, જે તેમણે સ્વીકારીને પરત કરી. એટલે કોણે સ્વીકારી? મયુરે સ્વીકારી. મયુરે સ્વીકારી એટલે મયુર માટે દેવી હુંડી, એટલે આપણા માટે શું થાય? લેણી હુંડી, બરાબર? હવે આ લેણી હુંડી આપણે આપણે અત્યારે યુવરાજના રોલમાં છે, રાઈટ? કારણ કે યુવરાજને જો આપણે આમ લખીએ, બરાબર, મયુરે સ્વીકારી એટલે મયુર હમેવાળો છે આ, કારણ કે આપણે યુવરાજ છે. મયુરે સ્વીકારી એટલે મયુર માટે દેવી હુંડી, એટલે આપણા માટે કઈ હુંડી થશે? લેણી હુંડી, બરાબર? હવે લેણી હુંડી આપણી પાસે આવે તો લેણી હુંડી ઉધાર ને મયુર જમા. તો મયુરે સ્વીકારી, સ્વીકારીને શું કરી? પરત કરી. મયુરે પરત કરી એટલે આપણી પાસે હુંડી આવવાની, બરાબર? એટલે આપણા માટે હુંડી ખાતું ઉધાર થશે. પણ આપણા માટે કઈ હુંડી થશે? લેણી હુંડી. લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. આપણા રૂપિયા 7000 ના દેવા પેટે કેતને લખેલી 5000 ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. હવે અત્યારે આપણે સ્વીકારીએ છીએ, આપણે સ્વીકારીએ છીએ એટલે આપણા માટે દેવી હુંડી અને કેતન માટે શું થશે? લેણી હુંડી થશે. હવે આપણે આ હુંડી સ્વીકારીને શું કરીએ છીએ? પરત કરીએ એટલે આપણી પાસેથી દેવી હુંડી જશે, એટલે દેવી હુંડી ખાતું જમા થશે અને કેતનનું ખાતું ઉધાર થશે. નંબર બે, કેતન ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે 8000. આગળ, મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાઈ. મયુરે સ્વીકારેલી, પહેલા વ્યવહારમાં જો મયુરે હુંડી સ્વીકારેલી ને આપણને પરત મોકલાવેલી, બરાબર છે? હવે હુંડી નકારાય એટલે ખોટી નીકળી, ખોટી નીકળી એટલે આપણે પાછી એને રિટર્ન કરી દઈએ, બરાબર? અને જરા જુદી રીતે સમજીએ. આપણે માની લો કે મયુરે 500 રૂપિયા નોટ આપણને મોકલાવેલી છે, બરાબર છે? એ 500 રૂપિયા નોટ આપણે બેંકમાં વટાવી ગયા અને ખોટી નીકળી, તો આપણે શું કરીશું? પરત કરીશું, બરાબર છે? તો પરત કરીશું એટલે આપણી પાસેથી 500 નોટ જશે, એટલે 500 નોટનું ખાતું જમા થશે અને મયુરનું ખાતું ઉધાર થશે. સેમ વે, મયુરે સ્વીકારેલી હુંડી આપણી પાસે હતી, મયુરે સ્વીકારેલી એટલે એના માટે દેવી હુંડી, આપણા માટે લેણી હુંડી. એ મયુરે સ્વીકારીને પરત કરી એટલે આપણને મળેલી એ હુંડી, બરાબર છે? ત્યારે આપણે લેણી હુંડી ખાતું ઉધાર કરેલું. હવે એ નકારાય એટલે હુંડી જવાની, એટલે લેણી હુંડી ખાતું જમા થશે અને મયુરનું ખાતું ઉધાર થશે. અને આ બધી વાતમાં નહીં સમજ પડી હોય તો સ્વીકારેલી હોય ત્યારે જે આમનો લખેલી હોય એનાથી ઊંધી કરી દેવાની. તો સ્વીકારેલી હતી ત્યારે લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે લખેલું હતું, એની જગ્યા હવે મયુર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. સ્વીકારેલી 8000 ની એટલે નકારાય પણ 8000 ની. આગળ, હવે આ વ્યવહાર તો આવી ગયો હતો, 4000 નો માલ ચેતનને પરત કરીએ. આપણે ચેતનને પરત કરીએ તો શું આવે ને શું જાય? માલ પરત કરીએ એટલે એક અસર માલ પરત ખાતે ને બીજી અસર ચેતન ખાતે. હવે ચેતનને આપણે ક્યારે માલ પરત કરીએ? એની પાસેથી ખરીદેલો હોય તો, એટલે આ ખરીદ માલ પરત કહેવાય, બરાબર?
ખરીદેલો માલ પરત કર્યો એટલે માલ જાય એટલે ખરીદ માલ પરત ખાતું જમા થાય અને ચેતનનું ખાતું ઉધાર થાય. ચેતન ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે 4000 વેચેલો માલ પરત આવ્યો બરાબર. એટલે એક અસર વેચાણ પરત ખાતે અને બીજી અસર પ્રણવ ખાતે. વેચાણ માલ પરત માલ મિલકત ખાતું અને વેચેલો માલ પરત આવ્યો એટલે વેચાણ પરત ખાતું ઉધાર થશે અને પ્રણવનું ખાતું જમા થશે. વેચાણ પરત ખાતે ઉધાર તે પ્રણવ ખાતે 2000. દાખલો પૂરો થયો બરાબર. આ રીતે સિમ્પલ આમનોમ બનાવતા હોય એ રીતના જ બનાવવાનું. શું આવે ને શું જાય આ બધા વ્યવહારમાં આપણે શું આવે ને શું જાય એ રીતના વિચારી શકીએ બરાબર. આ હુંડીનો વ્યવહાર બીજી રીતે પણ એકદમ સરળ ભાષામાં સમજાય. કેવી રીતે? પહેલો વ્યવહાર શું છે? મયુરે હુંડી આપે લખેલી હુંડી મયુરે સ્વીકારીને પરત કરી બરાબર. હુંડી એટલે ચેક, સ્વીકારવું એટલે સહી કરવી, સ્વીકારવું એટલે સહી કરવી. મયુરે ચેક પર સહી કરી અને આપણને પરત કર્યો બરાબર છે. એટલે આપણી પાસે ચેક આવવાનો એટલે ચેકની જગ્યાએ આપણે ચેક ઓબ્લિક હુંડી ખાતે ને બીજી અસર મયુર ખાતે બરાબર છે. ચેક હુંડી આવે એટલે હુંડી ખાતું ઉધાર થાય, મયુરનું ખાતું જમા થાય. લેણી હુંડી દેવી હુંડી નહીં આવડે તો નહીં લખવાનું, ખાલી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. સ્વીકારીને બીજા વ્યવહારમાં સ્વીકારીને આપણે પરત કહીએ, સ્વીકારીને પરત કહીએ એટલે આપણી પાસે હુંડી જાય એટલે એક અસર હુંડી ખાતે, બીજી અસર કેતન ખાતે. હુંડી જાય એટલે હુંડી ખાતું જમા, કેતનનું ખાતું ઉધાર. આમનામ લખીને કેતન ખાતે ઉધાર તે હુંડી ખાતે. લેણી દેવી હુંડી એવું લખવાનું જ નહીં. ઓકે બરાબર. આ નહીં આવડે ત્યારે છેલ્લો રસ્તો છે, એને પહેલેથી નહીં ઉપયોગ કરવાનો બરાબર છે. સ્વીકારીએ એટલે આપણે સહી કરીએ, આપણે સહી ત્યારે જ કરીએ, લોજિક થોડુંક વાપરીએ. સહી આપણે ત્યારે જ કરીએ કે જ્યારે આપણે ચેક પર સહી ત્યારે કરીએ, જ્યારે આપણે કોઈને પૈસા આપવાનો, અને પૈસા આપવાનો એટલે એને દેવાના કહેવાય એટલે દેવી હુંડી બરાબર છે. પહેલા વ્યવહારની અંદર મયુરે સ્વીકાર કર્યો એટલે મયુરે દેવાના થાય, તો આપણે તો યુવરાજના ચોપડામાં લખીએ તો યુવરાજે શું થાય લેવાના થાય, એટલે એના માટે લેણી હુંડી બરાબર. ચાલો.